सूरत जिलाना बारडोली खाते ईएफआईआर ने लेने जरूरी मार्गदर्शन कार्यक्रम नो आयोजन आपवामां आव्यो हतो। रेन्ज आईजी नी अध्यक्षतामां नगरजनों विद्यार्थियों ने बाइक चोरी मोबाइल चोरी अंगे ऑनलाइन फरियाद करवानी माहितगार करवामां आव्या हता। सूरत जिलाना बारडोली खाते ग्राम्य पोलिस द्वारा ईएफआईआर जनजागृति कार्यक्रम नो आयोजन करायुं हतुं। जिला पोलिस वडा ने रेन्ज आईजी नी अध्यक्षतामां टाउन हॉल खाते कार्यक्रम नो आयोजन करवामां आव्यो हतो। पोलिस मदके केटला गुनाओनी फरियाद करवा माटे धक्का खावा न पड़े ते हेतु साथे गुजरात पोलिस द्वारा ईएफआईआर अंगे माहिती आपवामां आवी हती। ईएफआईआर कई रीते काम करे छे अने तेना केटला लाभो छे ते अंगे मार्गदर्शन आपवामां आव्युं हतुं। છેલ્લા 3 દિવસમાં ફક્ત સુરત રૂરલ વિસ્તારમાં મોર ધેન 90 કેસીસ, દેશી દારૂના કેસ અને લગભગ 30 ભઠ્ઠીઓના કેસ અને મોર ધેન 10 રસાયણ કબજા કરવામાં આવેલ છે। એ એક સડંગ કાર્યક્રમ છે, એ નથી બોટાદના બનાવ બની ગયા એટલા માટે પોલીસ રેડ કર્યો છે। શરૂઆતથી તમે છેલ્લા 3 સાલના આંકડા જોતો, અત્યારે મારી પાસે નથી, ઓફિસમાં આવતો હું આપીશ, આપ આંકડા જોતો તમને ખબર પડશે કે પોલીસ કેટલા સક્રિય છે। જી સાહેબ, આજે કોની કોની સાથે મીટિંગ કરવામાં આવી છે? એ આમાં શું છે, જો મેથેનોલ એક ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ અને ફાર્માસ્યુટિકલ પર્પઝ માટે વધુમાં વધુ વાપરવામાં આવે છે, એ ભારત દેશમાં એક ઉત્પાદન થતું નથી, બહારથી આવે છે, એ સિન્થેટિક કેમિકલ છે। એ કેમિકલ જ્યારે આવા બનાવ બને છે, જ્યારે 2008માં અમદાવાદમાં, 2016માં સુરતમાં અને હાલમાં બોટાદમાં, એ તમામ એક કોમન ફેક્ટર છે। ટ્રાન્સપોર્ટ દરમિયાન અથવા સ્ટોરેજ દરમિયાન ચોરી થાય છે, ઠીક છે, એ અટકાવવા માટે અમે લોકો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન, નશાબંધી અધિકારી, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અને પોલીસ સાથે અમે એક મિટિંગ આયોજન કરવામાં આવેલું હતું આજે સવારે, અને એ અનુસંધાને ટૂંક સમયમાં એક એસઓપી બનશે કે કેવી રીતે નિયંત્રણ, કેવી રીતે મોનિટરિંગ કરવાનું છે, એમાં જીપીએસ, સીસીટીવી અને અન્ય ટેકનિકલ ટેકનોલોજી બધા વાપરવામાં આવશે। થેન્ક યુ સર, પીએસઆઈનું કંઈ સસ્પેન્ડ કર